હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા આવી જાય એવી ખાટી મીઠી ચટપટી, ખજૂર અને ટામેટાની ચટણી. જેને ખાટો મીઠો સ્વાદ પસંદ હોય એમને તો આ ચટણી ચોક્કસથી પસંદ આવશે. ખાવામાં આ ચટણી હેલ્ધી અને ટેસ્ટી હોવાની સાથે સાથે જ બનાવવામાં પણ એકદમ સરળ છે. બસ 10-15 જ મિનિટમાં બનીને આ ચટણી તૈયાર થઈ જાય છે, જેને તમે ફ્રીજમાં રાખીને પૂરા એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકીશું. એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી મેથી ઉમેરીશું અને 1/2 ચમચી વરિયાળી ઉમેરીશું. વરિયાળી અને મેથી બંને અહીંયા ઓપ્શનલ છે, તમે ચાહો તો સ્કીપ કરી શકો છો. 2-3 નાના મેં તમાલપત્ર એડ કર્યા છે. 1/2 ઇંચનો તજનો ટુકડો અને 2 લવિંગ ઉમેર્યા છે. 1/4 ટીસ્પૂન મેં હિંગ ઉમેરી છે. હવે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરીશું, જેને મેં ફ્રેશ જ વાટીને લીધા છે જેથી ચટણીનો સ્વાદ પણ સારો આવે. તો 1 મિનિટ માટે ધીમા તાપે આપણે આ બધી જ વસ્તુને સાંતળી લઈએ. અહીંયા મેં 1 મિનિટ માટે આદુ, લસણ અને લીલા મરચાંને સાંતળી લીધા છે. હવે આપણે એની અંદર 3 મીડિયમ સાઇઝના ટામેટા એડ કરીશું. ગ્રામમાં 150 ગ્રામ જેટલા ટામેટા લઈને મેં બારીક ચોપ કરી લીધા હતા. સરસ મિક્સ કરીને ઢાંકીને ટામેટાને 2-3 મિનિટ માટે થવા દઈએ. 2-3 મિનિટ બેસી અહીંયા મેં ટામેટાને ઢાંકીને કૂક કર્યા છે. સહેજ જ આપણા ટામેટા સોફ્ટ થયા છે તો આ સ્ટેજ ઉપર જ એમાં આપણે બધા સૂકા મસાલા ઉમેરી દઈએ, જેની અંદર હું અહીંયા કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરું છું જેથી ચટણીનો કલર સરસ આવે. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હળદર ઉમેરી છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. અને આ સ્ટેજ ઉપર જ આપણે એમાં ખજૂર પણ ઉમેરી દઈએ. તો અહીંયા મેં 50 ગ્રામ બિયા વગરના સીડલેસ ખજૂર લીધા છે, જેને એકવાર ધોઈને બારીક ચોપ કર્યા હતા. તો ઢાંકીને તેલ છૂટું ના પડે ત્યાં સુધી 3-4 મિનિટ માટે આપણે બધું જ કૂક કરી લઈએ. 3-4 મિનિટ પછી પ્લેટ ખોલી લઈશું. તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે અને ટામેટા અને ખજૂર પણ આપણા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એની અંદર 30-40 ગ્રામ જેટલો ગોળ ઉમેરીશું. 4 ટેબલ સ્પૂન જેટલો અહીંયા મેં દેશી ગોળ લીધો છે, જેની મીઠાશ પણ વધારે હોય છે. ગોળ ઉમેરવાથી ચટણી થોડી મીઠી થવાની સાથે ગ્લોસી પણ બનશે, કારણ કે એમ પણ એકલા ખજૂરથી એમાં મીઠાશ નહીં આવે. તો અહીંયા મેં એમાં 1/2 કપ એટલે કે 100 ml પાણી પણ ઉમેરી દીધું છે. સરસ મિક્સ કરીને 2-3 મિનિટ માટે ઢાંકીને આપણે કૂક કરીએ જેથી ગોળ પણ આપણો ઉગળી જાય. 2-3 મિનિટ પછી આપણી ખજૂર અને ટામેટાની ખાટી મીઠી ચટપટી ચટણી બનીને તૈયાર છે. એકદમ આપણે આ ચટણીને સૂકી નથી કરવાની, સહેજ આપણે આ રીતે લિક્વિડ જ રાખીશું. તો ગેસ બંધ કરીને આ ચટણીને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. આ ચટણીને તમે મેઇન ડિશમાં એઝ અ સાઇડ ડિશ સર્વ કરી શકો છો, કે પછી મસાલા ભાખરી, પૂરી કે થેપલા સાથે પણ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે અને ખાટી મીઠી ચટણી છે તો બાળકોને ખૂબ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પાસે આવેલા 2 લાઇકનને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.